જાનગઢ પોલીસ અને આમ આદમી પાર્ટી કાયદાકીય રીતે આમને સામને આવ્યા થાનગઢ પોલીસ જ્યારે રાજુભાઈ કરપડા સહિત ટીમને ચેપ્ટરના કેસમાં જામીન આપવા મામલતદાર કચેરીમાં લઈ ગયા હતા પેરે રાજુભાઈએ ગેરકાયદેસર રીતે અમારી અટકાયત થઈ છે એટલે જામીન નહીં આપીએ આ મુદ્દે પોલીસ સામે મોરચું માંડી દીધો હતો જેમાં અધિકારીઓ એકબીજાને ખો આપતા ગયા અને ત્રણ કલાક સુધી ક્લાસ વન અને ક્લાસ ટુ ઓફિસરોમાં ચર્ચા ચાલી હતી અને પરિણામ સ્વરૂપે જામીન લીધા વગર જ રાજુભાઈ કરપડા સહિત ટીમના સભ્યોને છોડી મૂકવામાં આવ્યા હતા સાથે જ પોલીસ પાસે લેખિતના ખુલાસા મંગાવવામાં આવ્યા હતા કે શા માટે આ લોકોને બીજી વાર અટકાયત કરવામાં આવી છે કયા આધારે ચેપ્ટર કેસ દાખલ કરવામાં આવ્યો છે સમગ્ર મામલે દુઃખની વાત એ હતી કે પોલીસ અને અધિકારીઓ પાસે કાયદા મુજબના નોલેજનો અભાવ જોવા મળ્યો હતો ત્યારે સવાલ એ ઊભું થાય છે કે નાના માણસો ઉપર જ કાયદાઓ હોય તે રીતે પોલીસ કામ કરી રહી હોય છે જેમાં કાયદાકીય રીતે પોલીસનું ઉતાવડ ભર્યું પગલું હોય તેવું સાબિત થયું છે બીએસનઆઇટીવીનું સાથે પરમાર ભગીરથ સિંહ મોડી